गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आज आपणे शीखीशुं धोरण 10 માં ચેપ્ટર નંબર 3 અને એનો મોસ્ટ એમ્પી અને થોડો હાર્ડ દાખલો। મિત્રો, જ્યારે પરીક્ષામાં આવા વર્ગમૂળ વાળા દાખલા પૂછાય છે ત્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગભરાઈ જાય છે અને ગણી શકતા નથી। પણ મિત્રો, ગભરાવાની સહેજે જરૂર નથી, બહુ ઈઝી અને સરળ મેથડ આજે હું તમને શીખવાડીશ। તમે ધ્યાન રાખો, અહીંયા सौ प्रथम तो पहला आपणे रूट टू एक्स प्लस रूट थ्री वाय बराबर जीरो अने आने समीकरण नंबर एक आपी दो अने रूट थ्री इंटू एक्स माइनस रूट एट वाय बराबर जीरो आने समीकरण नंबर बे। હવે તમે શું કરશો, બરોબર ધ્યાનથી જોજો, જે માઇનસ વાળું પદ હોય એને પકડવાનું। તો અહીંયા જુઓ માઇનસ છે એટલે આ પદને પેલી બાજુ લઈ જાઓ, તો અહીંયા આપણે લખીએ કે રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ એટ વાય બરાબર જીરો। હવે આ માઇનસ વાળા પદને પેલી બાજુ લઈ લો તો શું થશે, રૂટ થ્રી એક્સ બરાબર માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય રૂટ એટ વાય। હવે આ રૂટ ત્રણ વર્ગમૂળમાં ત્રણ ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર એટલે એક્સ બરાબર વર્ગમૂળમાં આઠ વાય અને છેદમાં વર્ગમૂળમાં ત્રણ। આ તમારી કઈ કિંમત આવી, એક્સ ની કિંમત આવી। તમે કયું સમીકરણ પકડ્યું હતું, માઇનસ વાળું, તો આ કિંમત તમારે શેમાં મૂકવાની, જુઓ તો આ જે આવ્યા બરોબર અને સમીકરણ નંબર ત્રણ આપી દો, આ જે કિંમત છે એ તમારે શેમાં મૂકી દેવાની, સમીકરણ એક માં। તો અહીંયા લખવાનું આ કિંમત સમીકરણ એક માં મુક્ત, બરોબર। તો હવે સમીકરણ એક લખીએ, વર્ગમૂળમાં બે એક્સ પ્લસ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો માટે શું થશે, જુઓ અહીંયા એક્સ ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે, તો આ વર્ગમૂળમાં બે એમના એમ કૌંસમાં આ લખીએ એક્સ ની જગ્યાએ રૂટ એટ વાય અને છેદમાં વર્ગમૂળમાં ત્રણ અને પ્લસ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો। હવે શું કરશો, જુઓ અહીંયા આ વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં આઠ એટલે વર્ગમૂળમાં કેટલા થાય, બંનેનો ગુણાકાર કરીએ તો આઠ તો સોળ વાય છેદમાં વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ વાય છેદમાં એક બરાબર જીરો। હવે બરોબર ધ્યાનથી તમે જોજો, તો માટે હવે શું થશે, અહીંયા લસા લેવો પડશે, કેટલો લેવાનો, પણ એ પહેલા આ લખી કાઢીએ, સોળ નું વર્ગમૂળ નીકળે ચાર વાય છેદમાં વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ વાય છેદમાં એક બરાબર જીરો માટે અહીંયા લસા લેવાનું, વર્ગમૂળમાં ત્રણ લસા અને આ બરાબર જીરો, તો વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ ઉડી જાય એટલે કેટલા વધે, ચાર વાય પ્લસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ થાય, જોજો અને વાય માટે ફોર વાય પ્લસ આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધે, ત્રણ વાય બરોબર, ત્રણ વધે એકલા અને વાય ના વાય બરાબર રૂટ થ્રી ગુણ્યા જીરો એટલે જીરો થાય, ખ્યાલ આવી ગયો। હવે આ જે સમીકરણ આવી ગયું જોજો, બરોબર આ તમારું સમીકરણ આવ્યું, શું આવ્યું બરોબર જોજો, હવે અહીંયા જુઓ આ વાય અને આ વાય છે એ બંનેનો સરવાળો કરો તો ચાર વાય વત્તા સાત ત્રણ વાય એટલે કેટલા થાય, સાત વાય બરાબર જીરો। હવે સાત શેમાં છે, ગુણાકાર, આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર, તો વાય બરાબર જીરો છેદમાં સાત માટે y બરાબર 0 ને 7 વડે ભાગો તો જવાબ કેટલો આવે, 0। આ y બરાબર 0 જે કિંમત છે, y બરાબર 0 કિંમત સમીકરણ, આ સમીકરણ કયું છે તમારું, 3, એમાં મૂકી દો, ચલો
तो समीकरण त्रण मां मुकीए, तो समीकरण त्रण मां मुकता तो शू थशे, समीकरण त्रण क्यू छे, x बराबर वर्गमूल मां 8 गुण्या y छेद मां कितना छे, वर्गमूल मां 3, माटे x बराबर वर्गमूल मां 8 गुण्या y नी जग्या कितना मुकवाना कीधा छे आपणे, 0 छेद मां रूट 3, माटे x बराबर 0 गुण्या रूट 3 एटले 0 भाग्या रूट 3, माटे x बराबर 0 ने वर्गमूल 3 वडे भागो तो अपन जवाब तो कितलो आवे मित्रों, 0। ख्याल आवी गयो? तो वे आज ये जवाब आव्या, अहींया बन्ने उकेल मळे, काय काय मळे, y बराबर 0 अने x बराबर पण 0। तो हवे आपणे अहींया जवाब लखीए, शुं लखशो चलो, के द्विचल सुरेख समीकरण, शुं लखशो, द्विचल सुरेख समीकरण युग्मना उकेल बराबर छगड़िया कौंस मां x अने y, तो x એટલે કેટલા આવ્યા 0 અને y બરાબર પણ કેટલા આવ્યા 0, તો આપણો અહીંયા જવાબ કેટલો આવશે, xy બરાબર 0 0। ખ્યાલ આવી ગયો મિત્રો? જો અહીંયા શું કર્યું, આ વર્ગમૂળ વાળા દાખલા છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે તમારે, કે આ માઈનસ વાળા જે પદ હોય, બે સમીકરણ તમને બોર્ડમાં આપેલા હોય રકમમાં, તો જે માઈનસ વાળું પદ હોય એને પકડી લેવાનું પહેલા, એટલે આ માઈનસ હતા પહેલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય, પ્લસ, બરોબર, એટલે કે આ માઈનસ છે પહેલી બાજુ લઈ જાવ તો પ્લસ, એટલે 0 વત્તા પ્લસ એટલે એના એ જ આવે, રૂટ 3 ગુણાકારમાં છે, બહાર બાજુ લઈ જાવ તો ભાગાકાર, અને સમીકરણ નંબર 3 આ જે કિંમત આવી એ સમીકરણ 1 માં મૂકી દો, ચલો સમીકરણ 1 આપણું આ રહ્યું, કારણ કે આ સમીકરણને આપણે પકડ્યું હતું એટલે સમીકરણ 1 માં મૂકવું પડે, તો સમીકરણ 1 માં તમે કિંમત મૂકી x ની, આ બે નો ગુણાકાર 16 છેદ m ના m, આ m ના m, 8 * 2 એટલે 16, 16 નું વર્ગમૂળ કેટલું થાય 4, બાકીની વસ્તુઓ m ના m। હવે અહીંયા √3 આપણે લસા લઈએ તો √3 * √3 એટલે 4y + √3 * √3 એટલે √3 નો વર્ગ y। હવે શું થવાનું, જો 4y m ના m વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3y, અને આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર, એટલે આ બે નો ગુણાકાર 0 થાય। આ સમીકરણ નંબર તમારું જુઓ, અહીંયા 4y + 3y આવે, બંને સરખા પદો છે એટલે એમનો સરવાળો થાય 4 વત્તા 3 એટલે 7y બરાબર 0, 7 ગુણાકારમાં જ આ બાજુ લઈ જાવ તો ભાગાકાર, 0 ભાગ્યા 7 એટલે જવાબ કેટલો આવે, 0। આ જે કિંમત આવી એ તમારે સમીકરણ નંબર સેમાં મૂકવાની છે, 3 માં, સેમાં મૂકવાની છે મિત્રો, આની અંદર મૂકી દેવાની 3 માં। તો સમીકરણ 3 આપણું x બરાબર √3 અને √8 / y છેદ માં √3 છે, એની અંદર કિંમત મૂકો, શું y બરાબર 0 મૂકી દો, તો 0 મૂક્યા, 0 ગુણ્યા એટલે 0 અને 0 ભાગ્યા √3 એટલે જવાબ 0। આમ સમીકરણમાં x અને y બંનેની કિંમત કેટલી થાય છે, 0 0। ખ્યાલ આવી ગયો મિત્રો? આવર્ષે ને દાખલા, એટલે ગભરાવવાની કોઈ જરૂર નથી, હવે તમને વર્ગમૂળનો કોઈ પણ દાખલો બોર્ડમાં પૂછાશે તો તમે સરળતાથી ગણશો, પણ મિત્રો એક જ વસ્તુ, મહેનત કરવી પડશે, બરોબર। તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ, ગુડ નાઈટ મિત્રો।